બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. 2-3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના અનેક રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અને વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. થરાચા રસ્તા મુખ્ય હાઈવે રોડ પર પાણી ભરાવાના કારણે જીવલેણ ખાડો પડી ગયો છે, જેને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ હાઈવે પર મસમોટો ખાડો પડ્યો હોવાથી હાઈવે પરથી પસાર થતા ભારે વાહનો સહિત નાના મોટા વાહનો આ ખાડામાં ખાબકી રહ્યા છે. જ્યારે કે આ હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે અને આ ખાડાના કારણે મોટી જાનહાનિ થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે. જો કે ચાર રસ્તા પર આવેલ હાઈવે વિસ્તારમાં મોટો ખાડો હોવાને કારણે વાહન ચાલકો સહિત થરાદવાસીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેમ હાઈવે પર પડેલા ખાડાને જોઈ શકતા નથી. જો કે થરાદની જનતા સવાલ કરી રહી છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે? થરાદ ચાર રસ્તા પર પડેલા ખાડાને કારણે મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર સફાળું જાગે અને આ જોખમી ખાડાને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ પર વચ્ચે પડેલા ખાડાને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યાંથી જનતા ગમે ત્યારે આવશે અને કોઈ પણ બાઇક વાળો ત્યાં નાના સાધનવાળો ત્યાંથી નીકળે છે ગમે ત્યારે જોખમી થાય છે અને અવારનવાર આ ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ બહુ રહે છે અને ચોમાસાના ટાઈમે વરસાદ પાણી ભરાયો છે અને ટાઈમે ખબર પણ નથી હોતી કે આ ખાડો હજી પડેલો છે. તંત્ર દ્વારા આ ખાડાનું તાત્કાલિક નિવારણ નિકાલ કરે તો સારું છે, નહીં તો હાનિ રહી છે.